नमस्कार, केम छो विद्यार्थी मित्रों? मजामां? तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण 8, विषय अंग्रेजी ग्रामर। मित्रों, आजे ग्रामर में आपणे एक नवो पेरेग्राफ जोवाना छे के जेनुं नाम छे अ विजिट टू अ गार्डन, एटले के बगीचानी मुलाकात। तो तमे सौ छे बगीचानी मुलाकात क्यारेक ने क्यारेक तो लेता ज हशो। तो तमे बगीचामां केवुं केवुं जोवो छो, बराबर छे? पक्षीओ छे, वृक्ष छे, बाकडाओ छे, बराबर छे? त्यार पछी लपસણી છે, ઇચકાઓ છે, આ બધું તમે બગીચાની અંદર જોતા હોય છો। તો એવા જ આપણે અહીંયા એક સરસ મજાની આપણી બગીચાની મુલાકાત વિશે એક પેરેગ્રાફ લખવાનો છે। તો ચાલો તમે તમારી ગ્રામર બુકમાં જુઓ, પેજ નંબર 45 એટલે કે 45 પર પણ આપણને આ પેરેગ્રાફ આપેલો છે। તો ચાલો આપણે પેરેગ્રાફ સમજીએ અને સાથે સાથે લખતા પણ જઈએ। તો લખો યસ્ટરડે એટલે કે ગઈકાલે, પેરેગ્રાફ પાડી અને અહીંયા લખો યસ્ટરડે ખૂબ સરસ અક્ષરે પેરેગ્રાફ લખજો। આઈ વેન્ટ ગઈકાલે, હું ગઈ હતી ક્યાં? ટુ ધ સરદાર ગાર્ડન। વેન્ટ ટુ ધ કયા ગાર્ડનમાં? તો કે સરદાર ગાર્ડનમાં। આમાં અહીંયા તમે કોઈ પણ ગાર્ડનની મુલાકાત લીધી હોય એ ગાર્ડનનું નામ લખી શકો છો। ઇન ધ ઇવનિંગ, ક્યારે? સાંજના સમયે। ઇન ધ ઇવનિંગ, ત્યાર પછી તો કે ઇટ ઇઝ અ બિગ ગાર્ડન, એ કેવો ગાર્ડન હતો? મોટો ગાર્ડન છે। તો લખો ઇટ ઇઝ અ બિગ ગાર્ડન। ત્યાર પછી ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ, ત્યાં ઘણા બધા વૃક્ષો અને ફૂલ છોડ છે। લખો ધેર આર મેની ટ્રીઝ એટલે કે ઘણા બધા વૃક્ષો એન્ડ ફ્લાવર પ્લાન્ટ્સ એટલે કે ફૂલ છોડ ઇન ધ ગાર્ડન। ત્યાર પછી બીજું શું હોય તો હતો કે ત્યાં ફુવારા પણ હોય છે, બરાબર છે? તો લખો ધેર ઇઝ અ લવલી ફાઉન્ટેન એટલે કે સુંદર ફુવારો, લવલી ફાઉન્ટેન ક્યાં હતા? તો કે ગાર્ડનની વચ્ચે એટલે ઇન ધ મિડલ, મિડલ એટલે વચ્ચે, મિડલ ઓફ ધ ગાર્ડન, ગાર્ડનની વચ્ચોવચ્ચ। ત્યાર પછી શું હતું? તો કે અ કુલ બ્રીઝ વોઝ બ્લોઈંગ, કુલ એટલે ઠંડુ અને બ્રીઝ એટલે હવાની લહેર, એટલે કે ઠંડી ઠંડી હવાની લહેર વહેતી હતી। તો લખો અ કુલ બ્રીઝ વોઝ બ્લોઈંગ। ત્યાર પછી બર્ડ્સ સેંગ મેરીલી ઇન ધ ટ્રીઝ, મેરીલી એટલે આનંદપૂર્વક અથવા તો મસ્તીમાં, પક્ષીઓ છે મસ્તીમાં ગાતા હોય છે ને અથવા બોલતા હોય છે ને, તો લખો બર્ડ્સ સેંગ મેરીલી ઇન ધ ટ્રીઝ। ત્યાર પછી શું હતું? આઈ સો મેની કલરફુલ બટરફ્લાઈઝ અરાઉન્ડ ધ ફ્લાવર, ફૂલની આજુબાજુ રંગબેરંગી પતંગિયાઓ પણ અમે જોયા હતા। તો લખો આઈ સો મેની કલરફુલ બટરફ્લાય, સીઓ એલયુ એલ ઓ યુ આર એફ યુ એલ, કલરફુલ બટરફ્લાય, બી યુ ડબલ ટી ઈ આર એફ એલ આઈ ઈ એસ, બટરફ્લાઈઝ અરાઉન્ડ, કેની આસપાસ? તો કે ફ્લાવર્સની આસપાસ, કોની આસપાસ? ફૂલોની આસપાસ। તો
अराउंड द फ्लावर्स। त्यार पछी बीजू शू थयु तो के ध गुलमोहर ट्रीज लुक सो ब्यूटिफुल। गुलमोहर नु वृक्ष छे ए खूब सुंदर लागतु हतु। तो लखो द गुलमोहर ट्रीज लुक्ड सो ब्यूटिफुल। બીજું શું ત્યાં હતું તો કે ચિલ્ડ્રન વેર પ્લેઇંગ, બાળકો રમી રહ્યા હોય ને ગાર્ડનમાં તમારા જેવા, તો લખો ચિલ્ડ્રન વેર પ્લેઇંગ, રમી રહ્યા હતા ક્યાં, તો કે ઓન સ્લાઇડ્સ એન્ડ સ્વિંગ, એટલે પસંદી ઉપર અને હિંચકા ઉપર, ઓન સ્લાઇડ્સ એન્ડ સ્વિંગ્સ, સમવેર રનિંગ અબાઉટ ઓન ધ સોફ્ટ ગ્રીન ગ્રાસ। કેટલાક છે છોકરાઓ એ મુલાયમ જે લીલા કલરનું ઘાસ હોય છે ગાર્ડનમાં એના ઉપર દોડી રહ્યા હતા। તો લખો સમ વેર રનિંગ અબાઉટ ઓન ધ સોફ્ટ ગ્રીન ગ્રાસ, સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ ઓન ધ બેન્ચીસ એન્ડ ટોકિંગ। કેટલાક વૃદ્ધ માણસો છે એ બેન્ચીસ ઉપર, બાકડાઓ ઉપર બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા। તો લખો સમ ઓલ્ડ પીપલ, ઇસ ઓ એમ ઈ સમ ઓલ્ડ પીપલ, પીઈઓ પીએલઈ, સમ ઓલ્ડ પીપલ વેર સિટિંગ શું કરતા હતા, બેઠા હતા ક્યાં, ઓન ધ બેન્ચીસ। એન્ડ ટોકિંગ, ને વાતો કરી રહ્યા હતા। ધેર વોઝ બલૂન મેન, બીજું કોણ હતું ત્યાં, તો કે ફુગ્ગાવાળો, બલૂન મેન એન્ડ એન આઈસ્ક્રીમ સેલર, કોણ તો આઈસ્ક્રીમ વેચવાવાળો, તો કે આઈસ્ક્રીમ સેલર ટુ, ત્યાં ફુગ્ગાવાળો અને આઈસ્ક્રીમ વેચવાવાળો પણ હતો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે આપણો પેરેગ્રાફ છે પાંચમા નંબરનો, સોરી છઠ્ઠા નંબરનો, વિઝિટ ટુ અ ગાર્ડન, તે પૂર્ણ કરીએ છીએ। તમે તમારી બુકમાં સારા અક્ષરે પેરેગ્રાફ છે તે લખજો। અસ્તુ, જય મામાદેવ।